અમરેલીના રાજુલામાં થોડા દિવસ અગાઉ છ યુવાન યુવતીઓની ગેંગ ઝડપાઈ હતી અને આ યુવતીઓ પાસેથી બારોટ જાતિના ચૂંટણી કાર્ડ સહિતના પુરાવા મળી આવ્યા હતા, જેને લઈને બારોટ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને રોષે ભરાયેલા રાજુલાના બારોટ સમાજના આગેવાનો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં યુવતીઓ બારોટ જ્ઞાતિની ન હોવા છતાં તેમની પાસે બારોટ જ્ઞાતિના પુરાવા આવ્યા ક્યાંથી, કોણે બનાવી આપ્યા, આ અંગે રાજ્ય સરકાર ઊંડી તપાસ કરાવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. અત્યારે અમે લોકો અત્યારે અહીંયા કલેક્ટર કચેરીએ જે નિવેદન આપવા માટે આવ્યા છીએ. અમારું મેઇન મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે અત્યારે નવરાત્રિ નથી થવા દેવા બાબતે બધા જ લડાઈ કરી રહ્યા છે, પણ અમે એવું કહીએ છીએ કલાકારો કે નવરાત્રિ થવી જ જોઈએ. જો નવરાત્રિ નહીં થાય તો કોરોનામાં તો માણસો મરવાના જ છે, પણ અમારા કલાકારો એમના આત્મહત્યા કરીને મરી જવાના છે, એ 100% વાત છે. અથવા આત્મહત્યા નહીં કરે તો માણસ માનસિક તો મરી જ ગયો છે, કારણ કે બધાની રોજીરોટી ચાલુ થઈ ગઈ છે, જ્યારે કલાકારની રોજીરોટી હજી ચાલુ નથી થઈ. અને કહેવાનો ભાવ અર્થ છે કે એ લોકો પોતાના પ્રયત્ન કરે જ છે, 6 મહિનાથી બીજા પ્રયત્નો કરે છે. અમારા કલાકારો શાકેય વેચે છે અને કેળાય વેચે છે અને ઘરે ઘરે બધી વસ્તુ રસોઈ બનાવીને વેચવાનો પણ પ્રયત્ન કરે છે, પણ એ પોસિબલ નથી, કારણ કે જો પેઢીની પેઢી કામ કરતી હોય તોય એના ધંધા અત્યારે ન હાલતા હોય તો અમારા કલાકારોનો તો શું આમાં અમે કંઈ કરી શકીએ. કોરોનાની મહામારીમાં છેલ્લા 7 થી 8 મહિનાથી બધા જ કલાકારો બેકાર રહ્યા છે, બધી જ વસ્તુઓની છૂટ મળી ગઈ હોવા છતાં એક ખાલી કલા જગત એવું છે કે જેને કોઈ પ્રકારની છૂટ મળી નથી. તો સરકારશ્રી પાસે એટલી જ વિનંતી કે નવરાત્રિનું આયોજન પણ થવા દે અને નવરાત્રિ પછીના જે કંઈ પણ કલાકારોની સિઝન આવતી હોય છે, લગ્નગાળો આવતો હોય છે, એની પણ મંજૂરી આપે. જો નવરાત્રિની મંજૂરી મળશે તો આપોઆપ કલાકારોનો ઇમ્યુનિટી પાવર એમને વધી જશે.